સુરતના હજીરા વિસ્તારમાં આવેલ એ એસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લર્નિંગ કન્ફ્લુઅન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના હજીરા વિસ્તારમાં આવેલ એ એમ એન એસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લર્નિંગ કન્ફ્લુઅન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુવિધ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કે જેઓ એકવીસમી સદીના પડકારો માટે તૈયાર છે અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે ધોરણ અને વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોથી જ્ઞાનને મિશ્રણ કરીને અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું તેમણે સાંસ્કૃતિક અર્થશાસ્ત્ર જે સંસ્કૃતિના આર્થિક સિસ્ટમ પર પડતા પ્રભાવનું અન્વેષણ કરે છે મહિલા ઉદ્યોગપતિઓ જે સ્ત્રી નેતાઓની નવીનતા દર્શાવે છે અને મેગા કિચન જે મોટા પાયે ખોરાકના ઉત્પાદનથી લઈને લોજિસ્ટિક્સ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે જેવા વિવિધ પ્રોજેક્ટ્સનો મહત્વ સમજાવ્યો હતો આ સાથે જ અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની યાદીમાં રૂપિયો એ ગ્લોબલ કરન્સી ભારતની સફળતાની કહાની મૂન લાઇટિંગ તણાવ અને पेरेंट चाइल्ड संबंध रोबोट मॉडल वगैरह प्रोजेक्ट्स बाबते पर माहिती आपी आती मैं मिसेस सुनीता बच्चू हूं मैंने ये ऑर्गेनाइजेशन एमएनएस इंटरनेशनल स्कूल 1994 में ज्वाइन किया है और 2001 से मैं यहां पे प्रिंसिपल हमारा स्कूल जो ऑब्जेक्टिव है कि हमारे बच्चे उनका स्किल्ड हो ग्लोबली स्किल्ड हो और इमोशनली सोशली इंटेलेक्चुअली काफी अच्छा करे लाइफ और हर चैलेंज वो ग्रिड से ले ले क्लास 5 से लेकर क्लास ट्वेल्थ से उन्होंने मल्टीडिसिप्लिनरी प्रोजेक्ट किए हैं फॉर uh, एग्जांपल अगर हमारा uh, प्रोजेक्ट था आज है वन टू फोर टॉयज है उनके सैंड है तो वो एज अ लर्निंग एक्सेप्ट करेंगे लिटरेरी सेंस से वॉर एंड पीस तक एक वॉर एंड पीस को साइंस किस लिए होता कैसे डिस्ट्रक्शन होती है ब्यूरो रिपोर्ट एच ट्वेंटी न्यूज सूरत